ગુડ મોર્નિંગ બધાને, કેમ છે? મજામાં મજામાં જ છો? કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. બસ તમે સાંભળી સાંભળીને કંટાળી ગયા છો મને ખબર છે, પણ મારે અત્યારે જવાનું છે રાજકોટ. કારણ કે મારે છે ને ભાઈ માઇક લેવાના છે, કારણ કે હમણાં વ્લોગિંગ ને વિડીયો ને એવું બધું શૂટ કરું છું ને, તો પવનનો અવાજ મારા વોઇસ કરતાં વધારે આવે છે. મેં કીધું હવે એક માઇકનો ખર્ચો કરી નાખી. માઇક એમ તો ઓલરેડી મારા પાસે છે, તો મેં કીધું બીજું લઈ, કારણ કે માઇકમાં બહુ મજા નથી આવતી. તો માઇક લેવા છે મારે રાજકોટ જવું જોશે, તો વ્લોગ ની અંદર કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો લેટ્સ ગો. આપણી ગાડી છે ને બે દિવસથી અહીંયા પાર્કિંગ કરું છું ગધમ ની અંદર, કારણ કે વાહ કોણ ડેલો ખોલે ને ઓલું બધું કરે, એટલા માટે અહીંયા રાખી દીધી છે. અને મસ્ત મજાના ચાલો નીકળી જઈએ. તો લેટ્સ ગો ગાઈસ. ખેતરમાંથી પાયરી આપણી ગાડી જાય છે, અને અહીંયા તમે જોઈ શકો છો આપણું ટ્રેક્ટર પડેલું છે. ટ્રેક્ટર વાળા ભાઈ તો હું જ છું, કઈ વાંધો નહીં. અહીંયા છે ને બહુ ઓલું જોવું પડે. જો અહીંથી ઓછી તારની ગાડી નીકળે, પહેલાં અડધી ગાડી બહાર નીકળી જાય ને પછી ખબર પડે રોડ ઉપર કોણ આવે છે. એટલે અહીંયા એક ફેર મારે છે ને રહી ગયો હું, કોક ભાઈને લઈ લે થાટીમાં. તો ભાઈ અત્યારે અમે કલ્યાણપુર પહોંચી ગયા છીએ અને પેટ્રોલ પંપે આવી ગયા છીએ. મારી જોડે હેમંતભાઈ કંડોરિયા છે, અને ભાઈ આપણી જોડે સાહિલભાઈ પણ છે. અને અત્યારે અમે છે ને ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ને આમ તમે જો નહાવામાં એવી રીતના વરરાજા થઈ ગયા છીએ. અત્યારે છે ને અમે પેટ્રોલ નાખી લઈએ, કારણ કે રેન્જ આપણે છે ખાલી 49 કિલોમીટર ને, તો ડીઝલ વિના તો ગાડી હાલવાની છે નહીં. તો અહીંયા વારી ખીચો ઢીલો કરવો જોઈએ, ચાંદલો કરવો જોઈએ. નાસ્તો પાણી કરીએ ગાંઠિયા ખાઈ અને પછી આગળ નીકળે. વાહ ભાઈ વાહ, આપણા ગાંઠિયા આવી ગયા છે અને સંભારો પડેલો છે. કઢી છે, કઢી મારી રીતના લઈ લો ઢોરાય નહી થારું. ઓહો બસ ભાઈ, હવે ગાંઠિયા છે ને એક નંબર, ટેસ્ટમાં બેસ્ટ. આવા ગાંઠિયા ખાવાની મને ક્યાંય મજા નથી આવી. જોવો તમે, જોવો ખાલી આમ ચટણીમાં નાખવાનું, આમ કઢીમાં નાખવાનું, આમ ખાઈ જવાનું અને માથે ઉપર સંભાળો. તમે કહ્યું ને ગાંઠિયા ખાઈ છે, 300 ગ્રામ ગાંઠિયા નથી ખૂટતા. સાહિલ ખા ખા, હું ખાઈને આવ્યો યાર ઘેરથી ગયું, મારે નહીં ખૂટે. તો ભાઈ જસ્ટ નાસ્તો કરીને નીકળ્યા હતા, ખંભાળિયા ટોલ નાકે વૈગ્યા ને, તો આપણા રઘુભાઈ અમને રોકી લીધા. એ કે વ્રતભાઈ ચા પાણી પીધા હોય ને જવાય નહીં, ધરાર ચા પાણી પાયા અને અડધી કલાક બેઠા અને ટોલે ના આપવા દીધો. તો ભાઈ યાર મારે ટૂંકમાં છે ને ખંભાળિયામાં ગઢવી સમાજ છે ને એના સામે બહુ નાતો છે બરાબર. ટૂંકમાં બધા જીગરી ફ્રેન્ડ હોય ને એને વાયરે બહુ મજા આવી ગઈ, અને ક્યારેય પણ મને એમને નથી જવા દીધો. ટોલ નાખે નીકળું ને એટલે ટોલે ના આપવા દે અને ચા પાણી ફરજિયાત હોય પીવાના, ગમે એવડી ઇમરજન્સી હોય ને તો ચા પાણી પીધા હોય ને જવાનું નહીં. બાબા જલસો મોજ આવી ગયો ભાઈ. અહીંયા છે ને લાલપુર ચોકડી પાસે છે ને પોલીસ વાળાઓની ખાસ જરૂર છે, ટ્રાફિક પોલીસની ખાસ જરૂર છે. અહીંયા જોતા કેવી ટ્રાફિક છે કોઈ સમજતું જ નથી. આમ જે એમ કહ્યું ને હવે અડધી કલાકથી ઉભા છે, હવે કંઈક જો આમ બોલું થયું છે. બાકી અત્યાર સુધી છે ને ટ્રાફિક રોકું ટ્રાફિક જ હતું, ખરેખર કોઈ ધ્યાન જ નથી આપતું યાર. તો ભાઈ એક રાહત થઈ ગઈ છે, આ બધા ટોલ નાકા છે ને આપણા આનંદીબેન પટેલ બંધ કરાવતા ગયા છે, એટલે અહીંયા ઉપાધિ નથી કંઈ. વાહ ભાઈ વાહ, ખંભાળી આપણે શું કે જેક મારી લઈ ની આપણે મિત્ર સર્કલમાં છે, એટલે ત્યાં કંઈ ઉપાધિ હોય નહીં. અને આ બધા ટોલ તો અહીંથી અમદાવાદ સુધી બધા બંધ. આનંદીબેન ને ભગવાન જ્યાં હોય ને સુખી રાખે. પગે લાગુ આનંદી નાનીમાં, પગે લાગી. ભાઈ રાજકોટ જતા હતા અમે, ત્રોલાયા થોડુંક છે ને સ્ટોરીનું કામકાજ હતું, મેન્શન કરવા ઉભા રહ્યા હતા. તો આપણે ભાઈ ભટકી ગયા, કેવા નામ? આશીષ. આશીષભાઈ ભટકી ગયા છે કે ચા પાણી પીતા વિના ના જવાતું. તો આ મારા મિત્રો છે બધા ચા પીએ, હું ઠંડુ પીએ, તમને ખબર છે હું ચા તો પીતો નથી, ઠંડુ પીના બસ આ જ વસ્તુ આપણે જોઈ છે. બાકી પૈસા તો હું કમાઈ લઈ ગમે ત્યાં. તો અત્યારે ભાઈ ત્રોલ થી આગળ 14 કિલોમીટર આવી ગયા છીએ, રવેચી હોટલ અને આપણા મિત્ર ની હોટલ છે. વાહ ભાઈ હિંમતભાઈ મજામાં? ભાઈ બસ મજામાં. ભાઈ તમે બસ ઘટે કઈ માટે. તો ભાઈ ફાઇનલી રાજકોટ પહોંચી ગયા છીએ, અને ક્યાં પહોંચ્યા છે ખબર છે તમને?
વિશાલભાઈ ના ભાઈ વાહ, સ્ટુડિયો જો, નવો સ્ટુડિયો સેટઅપ કર્યો છે આખો. વાહ ભાઈ, યુટ્યુબર તો કરવું પડે બીજું બધું એમાં. અને તમે એની અમીરી રીતે જોવું ભાઈ, કેટલા બધા પીસી છે, બે પીસી છે, બે લેપટોપ છે અને બધું. આ જો બે એના એડિટર છે, કઈ ઘટે નહીં ભાઈ, માલ છાપે છે ફૂલ. ડોક્ટર ભરતભાઈ, સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને અહીંયા મુલાકાત લીધી અને મારી નાની મોટી વસ્તુના રિવ્યુ આપી રહ્યા છો. આ છે ને દોરી વાળો દડો, એક ટેનિસ બોલ નું નામ છે અને બાળકો રમી શકે એવું છે. તમે મારા વિડીયો જોઈ લીધા, નાના છોકરા અત્યારે દડો કેમ ફેંકી દે છે તો કોક ને ઘરે જવું પડે છે, આડા રોડ રસ્તામાં ભાગવું પડે છે, એના લીધે ઘણા બધા રસ્તા થાય છે બરાબર. તો આ પ્રોડક્ટ તમારો દડો ક્યાંય પણ જતો નથી અને તમને સેલેક્ટ દડો પણ મળી જાય છે અને તમને પ્રેક્ટિસ પણ સારી મળે છે. મને એક વસ્તુ ખબર પડી, હું યુટ્યુબર તો બનું કે ના બનું, બાકી બોલર જરૂર બની જાય બરાબર. કારણ કે ક્રિકેટની અંદર તમને જો ઇન્ટરેસ્ટ હોય ને, આ વસ્તુ જોરદાર છે. તમારે એક જ વ્યક્તિની જરૂર છે, નકાર તો બીજા વ્યક્તિની જરૂર પડે કે ભાઈ બોલ ગયો હશે, બીજા વ્યક્તિને પાછળ થ્રોવિંગ પડે, એ વસ્તુ કંઈ પણ આમાં કરવાની જરૂર છે નહીં. અને બહુ અમેઝિંગ પ્રોડક્ટ છે અને આ તમને એકદમ હલકી ફૂલકી દેખાતી હશે, પણ આની અંદર તમારે રેતી અથવા પાણી એવું કંઈ ભરી દેવાનું. આ વસ્તુ છે ને વજનદાર થઈ જશે અને તમારો બોલ આડાવડો ક્યાંય પણ નહીં જાય, એટલે બહુ અમેઝિંગ વસ્તુ છે, મજા આવેલી વસ્તુ છે. અને પ્રાઇસની વાત કરી તો પ્રાઇસ થોડીક હાર્ડ છે, પણ વસ્તુ પણ એવી છે, બહુ જોરદાર વસ્તુ છે. અને જો તમારે લેવી હોય તો નીચે એને નંબર દેખાતા હશે, આપણા મિત્રનું જ છે, ફટાફટ ત્યાં મને કોન્ટેક્ટ કરો અને તમારો ઓર્ડર બુક કરો. તો રાજકોટ પહોંચી ગયા અને મને આ મસ્ત મજાની એક ગેમ મળી ગઈ છે, મારા મિત્રએ મને આપી છે અને જોરદાર ગેમ છે બરાબર. નાના છોકરાઓ માટે તો બેસ્ટમાં બેસ્ટ છે, કારણ કે અત્યારના સમયની અંદર બોલથી બધા છોકરા રમતા હોય છે, તો બોલ આડાવડો વયો જતો હોય છે બરાબર. તો રોડ રસ્તા ઉપર છોકરાઓને દોડવું પડે છે, ઘણા બધા હાદસા થાય છે બરાબર. તો એનું તમારે ટેન્શન લેવાનું છે નહીં. આ મસ્ત મજાની પ્રોડક્ટ છે અને પ્રાઇઝની વાત કરું તો એકદમ બેસ્ટ પ્રાઇઝ છે અને વસ્તુ પણ એટલી જ જોરદાર છે. તો ફટાફટ જાઓ અને આ નીચે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે, નંબર ઉપરથી કોન્ટેક્ટ કરો અને આપણા મિત્રનું જ છે અને ઘર બેઠા તમને મળી જશે, એટલે તમારે એ પણ જરાય ટેન્શન લેવાની જરૂર છે નહીં. વાહ ભાઈ વાહ, મને તો મોજ આવી ગઈ છે. યુટ્યુબર તો બનવું કે ના બનવું ખબર નહીં, પણ ક્રિકેટર જરૂર બની જાય. વાહ ભાઈ, એકદમ છે ને, રમી રમીને થાકી ગયા છે. પછી વિશાલભાઈ અમારા માટે ગુલ્ફી લઈ આવ્યો છે, મસ્ત મજાની પંજાબી ગુલ્ફી છે ભાઈ. વાહ, પેકેજિંગ જોરદાર છે, લંબુ લંબુ લાગે એકદમ. થેન્ક યુ યાર વિશાલભાઈ, તમે આવી કાળ જાળ ગરમીમાં મને આવી ગુલ્ફી ખવડાવી. હવે તો ગુલ્ફી ખાને મારા ભાઈ, જ્યાર ન તેનો બમ્પ જ મારસ. પેલા કે પ્રોડક્ટ બહુ સારી, હવે કે ગુલ્ફી સારી, ને બધું સારું જ છે ભાઈ. હાલ અત્યારે અમે છે મુંજકાની અંદર અને અમે ગયા હતા ભાઈ, બે ચાર દુકાનોની બે ચાર શોપની વિઝિટ કરી છે, પણ અત્યારે માઇક કંઈ અવેલેબલ નથી. બે ત્રણ દિવસની અંદર અમને મગવી દેશે, અમે કીધું છે ભાઈ મગવી દો કંઈ વાંધો નહીં, અને બે ત્રણ દિવસની અંદર તમારા ઘરે પહોંચાડી દેશું એટલી જવાબદારી લીધી છે. અમે કીધું કંઈ વાંધો નહીં, તો આપણે કહેવું આવડશે નહીં. અત્યારે મારે બે ચેલેન્જ વિડીયો શૂટ કરવાના છે, એ તો હું ટૂંકમાં વિશાલભાઈના માઇકથી કરી નાખી, એના પાસે રોડનું માઇક છે તો એ માઇક લઈ આવ્યો છું. આર્યુ બરાબર, આનાથી આપણે વિડીયો શૂટ કરી નાખી અને ડીઆર ભરત ઓફિશિયલ ઉપર આવવાના છે. વિડીયા જોઈ લેજો, બહુ જોરદાર વિડીયો આવવાના છે. અને રાજકોટની અંદર હું આવું એટલે નબળો વિડીયો તો આવે નહીં, તમને ખબર છે. કંઈક ઇન્ટરેસ્ટિંગ આવે, કંઈક નવું આવે, તો વિડીયો જોવાનું ભૂલજો નહીં. તો ભાઈ અત્યારે છે ને પાણીપુરી ખાવા આવ્યા છે, કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ. અમારા સાહિલભાઈને ભાઈ ભૂખ લાગી છે ને? ભૂખ લાગી. વાહ, તો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લઈને પછી આગળની જર્ની કરી સ્ટાર્ટ.